જમ્મુ કાશ્મીરમાં ભાજપા અને પીડીપીની ની યુતિ સરકાર રચવાનો માર્ગ મોકળો અમિત શાહ અને મહેબુબા મુફ્તી વચ્ચે ચર્ચા બાદ સધાઈ સહમતી લોકસભામાં ચૌદમાં નાણાં પંચનો અહેવાલ રજૂ કરતા નાણાં અરુણ જેટલી કેન્દ્રીય કરમાં રાજ્યની લોકસભામાં જમીન સંપાદન સુધારા વિધેયક રજૂ કરતી કેન્દ્ર સરકાર વિધેયકના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષનો વોકઆઉટ રાજ્યસભામાં પણ આ બિલ સહિતના વટહુકમો મામલે ભારે ગરમા ગરમી ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર પંદર બે હજાર સોળનું એકસો ચોર્યાસી પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયાની પુરાતવાળું અંદાજપત્ર રજૂ કરતા નાણાં મંત્રી એંસી કરોડ રૂપિયાના નવા કરવેરા વીસ કરોડ રૂપિયાની કર રાહતો ઇમિટેશન જ્વેલરી સસ્તી થશે ઈસબગુલને વેરા માફી ટેકનિકલ ટેક્સટાઇલ પર પાંચ ટકાનો વેરો અને ગુજરાતના બજેટને વિકાસલક્ષી ગણાવતા સૌરભભાઈ પટેલ કરબોજવાળું બજેટ આમ આદમીની મુશ્કેલી વધારનારું હોવાનો શક્તિસિંહ ગોહિલનો મત ન્યૂઝ આગળ વધીએ લોકસભામાં આજે મંત્રી અરુણ જેટલીએ ચૌદમા નાણાં પંચનો અહેવાલ રજૂ કર્યો હતો એવી આશા છે કે આગામી બજેટમાં નાણાં પંચની મોટી ભલામણોને સ્થાન મળી શકે છે સરકારે કેન્દ્રીય કરમાં રાજ્યની બેતાળીસ ભાગીદારીની પણ ભલામણ કરી છે પ્રસ્તુત છે એક અહેવાલ રાજ્યો માટે ખુશીના સમાચાર છે કેન્દ્ર હવે રાજ્યોને વધુ નાણાં આપશે પોતે આપેલા વચનને પાળતા મોદી સરકારે સંસદમાં ચૌદમા નાણાં પંચનો અહેવાલ રજૂ કર્યો છે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર વાયવી રેડ્ડીના વડપણ હેઠળના આ પંચે અહેવાલ તૈયાર કર્યો છે આગામી સામાન્ય અંદાજપત્રમાં આ અહેવાલની ભલામણોનો પડઘો જરૂર પડશે મુખ્ય ફોકસ રાજ્યોને નાણાકીય સંસાધનોની વધુ ફાળવણી પર છે હાલ એકંદર કરવેરા આવકના બત્રીસ ટકા ફાળવણી રાજ્યોને કરાય છે પંચ જણાવે છે કે આ ફાળવણી વધારીને બેતાળીસ ટકા કરવી જોઈએ એ જ રીતે મ્યુનિસિપાલિટી અને સ્થાનિક સંસ્થાઓની ગ્રાન્ટમાં પણ વધારો થવો જોઈએ રાજ્યોને નોન ટેક્સ રેવન્યુ સહિતની કરંટ ટોટલ રેવન્યુ ટ્રાન્સફરને યથાવત રાખવાની ભલામણ કરાઈ છે

પંચે એક નવા કાયદાની પણ ભલામણ કરી છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઉધારીને નિયંત્રિત કરે રાજ્યો આ મામલે ખુશ છે જાહેર ક્ષેત્ર માટે પંચે સૂચવ્યું છે કે આ એકમોને અગ્રીમતા નિમ્ન અગ્રીમતા અને બિનઅગ્રીમતાની શ્રેણીમાં વહેંચવામાં આવે રાષ્ટ્રીય રોકાણ ભંડોળને સમેટી લેવામાં આવે અને વિનિવેશથી થતી આવકોને એકત્રિત ભંડોળમાં મૂકવામાં આવે હવેથી જે રાજ્યમાં જાહેર એકમ આવેલું હોય તે રાજ્યને પણ વિનિવેશ પ્રક્રિયામાં સહભાગી બનાવવામાં આવે સબસિડી ચૂકવણીમાં વિલંબ કરતી રાજ્ય સરકારોને દંડિત કરવા વિદ્યુત અધિનિયમ ફેરફાર કરવામાં આવે એવું પણ સૂચવવામાં આવ્યું છે રાજ્ય વિદ્યુત નિયમન પંચોને નાણાકીય સ્વાયત્તા આપવા ભંડોળ ઊભું કરવાની પણ સલાહ અપાઈ છે ઘરેલું સિંચાઈ કે અન્ય ઉપયોગમાં લેવાતા પાણીની કિંમતો નક્કી કરવા જળ નિયમન પ્રાધિકરણોની રચના કરવાનું પણ પંચે સૂચવ્યું છે આ તમામ પગલાંનો હેતુ પાણી અને વીજ જોડાણના સો ટકા મોનિટરિંગનો છે દૂરદર્શન સમાચાર અમદાવાદ સરકાર દ્વારા આજે લોકસભામાં ગ્રામીણ વિકાસ મંત્રી વિરેન્દ્રસિંહ ચૌધરીએ જમીન સંપાદન સુધારા બિલ રજૂ કર્યું હતું તેમણે આ વિધેયકને ખેડૂતોના હિતમાં હોવાનું જણાવ્યું હતું જોકે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ આ બિલનો વિરોધ કરીને સદનમાંથી વોકઆઉટ કર્યું હતું કોંગ્રેસ બસપા સહિતના વિપક્ષોએ જમીન સંપાદન સુધારા બિલ ખેડૂતોને નુકસાન કરતા તેમજ ખેડૂત વિરોધી હોવાનું જણાવીને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો સરકારે લોકસભામાં જમીન સંપાદન સુધારા બિલ રજૂ કર્યું હતું ગ્રામીણ વિકાસ મંત્રી ચૌધરી વિરેન્દ્ર સિંહે લોકસભામાં સુધારા બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે સુધારા વિધેયકની જોગવાઈઓ ખેડૂતોના હિતમાં છે પહેલેથી જ વિરોધનું મન બનાવી ચૂકેલા કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વિધેયક સામે વિરોધ કરતા કક્ષમાંથી વોકઆઉટ કરીને વિરોધ નોંધાવ્યો હતો વિરોધ પક્ષના સભ્યોએ સંસદ સંકુલમાં જ પ્લેકાર્ડ બતાવી અને સૂત્રોચ્ચાર કરીને બિલનો વિરોધ કર્યો હતો રાજ્યસભામાં પણ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ સાથે જમીન સંપાદન સહિતના વટહુકમોની ચર્ચા થઈ હતી નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર વટહુકમો અંગે તમામ પક્ષો સાથે વાતચીત કરવા તૈયાર છે પુરાને કાનૂન મે જો યુપીએ કી સરકાર લાઈ થી કુછ પ્રોસીજર સે 13 કાનૂનો કો અલગ રખા ગયા થા હમને હર કાનૂન મે उन तेरा में भी जो अलग रखा था, ये कहा कि चार गुना मुआवजा किसान को दिया राज्यसभा कांग्रेस नेता आनंद शर्मा सरकार द्वारा वटहकमो जारी करवा पद्धति अपना प्रश्न उठाया था कौन सी ऐसी आपात स्थिति थी, थी, थी हर सत्ताईस दिन के अंदर आपकी सरकार एक ऑर्डिनेंस लाती है हर सत्ताईस दिन में एक ऑर्डिनेंस आप उसमें जो देश की जनता देश देश के किसान के देश के है। राज्यसभा में अन्य पक्षों पर जमीन संपादन तीखी तिक टीका हमारी पार्टी इस नतीजे पर पहुंची है कि ये पूरा अध्यादेश किसानों के हित में नहीं है बल्कि देश के कुछ मुट्ठी भर बड़े बड़े उद्योगपति और चेंजेस किए गए हैं उसमें जो सोशल इम्पैक्ट होता है उसको तो बिल्कुल ऑब्लिटरेट कर दिया गया संसद बाहर जंतर मंतर खाते जमीन संपादन वट हुकम जोगवाई सामे सामाजिक कार्यकर अन्ना हजारे बे दिवसना धरना पर बैठा था। दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल ने पण धरना मा भाग लीधो हतो। किसानों के खिलाफत करेगी किसानों के खिलाफ कानून बनाएगी उसको जनता बिल्कुल टिकने नहीं देगी उसको जनता सबक सिखाएगी વટહુકમો સામે વિરોધપક્ષ દ્વારા થઈ રહેલા વિરોધનો સામનો કરવાના વિચારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સંસદ સંકુલમાં જ ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી હતી તે દરમિયાન ભાજપ પ્રમુખ અમિત શાહે પણ જમીન સંપાદન વટહુકમની જોગવાઈઓ અંગે ખેડૂત સંગઠનના મંતવ્યો મેળવવા એક સમિતિની રચના કરી છે સરકારને લોકસભામાં બિલ પસાર કરાવવામાં સફળતા મળે તો પણ સરકાર રાજ્યસભામાં બહુમતી ધરાવતી નથી સંભવ છે કે સરકાર બિલમાં વિપક્ષોને સાનુકૂળ સુધારાઓ કરે અથવા તો સંસદના સંયુક્ત સત્રને બોલાવીને બિલ પસાર કરવા પ્રયાસ કરી શકે છે વિરોધ પક્ષોના આ તેવર વચ્ચે સરકાર આગળ કેવા વ્યૂહો અપનાવે છે તેના પર પણ બધાની નજર રહેશે દૂરદર્શન સમાચાર અમદાવાદ જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની યુતિ દ્વારા સરકાર રચવાનો માર્ગ મોકળો થયો છે ડિસેમ્બર મહિનામાં આવેલા ચૂંટણી પરિણામો બાદ સરકાર રચવા અંગે થયેલી લાંબી મંત્રણા બાદ આખરે ભાજપ અને પીડીપીએ ગઠબંધન સરકાર બનાવવાનું નક્કી કર્યું છે ભાજપા અધ્યક્ષ અમિત શાહ તથા પીડીપીના મહેબૂબા મુફ્તીએ સંયુક્તપણે પત્રકાર પરિષદને સંબોધતા યુતિ સરકાર બનાવવાની બાબતને અનુમોદન આપ્યું હતું સાહેબ और देश के प्रधानमंत्री मोदी जी के बीच में दोनों नेताओं के समय की अनुकूलता से एक बैठक कुछ ही दिनों में होगी और उसके बाद सरकार के गठन की फॉर्मल तिथि और समय डिक्लेयर कर दिया जाएगा जो कॉमन मिनिमम प्रोग्राम के मुद्दे हैं वो मुफ्ती साहब और मोदी साहब के मिलने के बाद दोनों पार्टियों की ओर से जम्मू कश्मीर में डिक्लेयर किए जाएंगे जम्मू कश्मीर के लोगों की जरूरत को नजर में रखते हुए उनकी एस्पिरेशन को नजर में रखते हुए उनकी डेवलपमेंट को उनकी प्रोस्पेरिटी को जम्मू कश्मीर की शांति को उसको नजर में रखते हुए और मुल्क के साथ उनके दिल जीतने की बात को सामने रखते हुए हमने एक अलायंस का एजेंडा फॉर्मुलेट किया है દેશભરમાં ફેલાયેલી સ્વાઇન ફ્લૂની બીમારીની ચિંતાને પગલે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી પી લોકસભામાં એચ વન એન વન વાયરસ તેમજ તેના નિયંત્રણના પગલાં અંગે એક અહેવાલ રજૂ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે રાજ્યો સાથે સતત સંપર્કમાં છે અને સ્વાઇન ફ્લૂથી સુરક્ષા માટે અનિવાર્ય તમામ પગલાં ઉઠાવી રહી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે સ્વાઇન ફ્લૂની દવાની દેશમાં સહેજ પણ અછત નથી જો કે ટેસ્ટિંગ લેબોરેટરી સ્વાઇન ફ્લૂના પરીક્ષણના વધારે નાણાં પડાવે છે તે અંગે સતર્કતા રાખવામાં આવશે have been sent to telangana, rajasthan, gujarat, maharashtra and madhya pradesh. for guidance of icu and ventilator management, a team of doctors was sent to rajasthan on two occasions. video conferences for the review of the states are being held at the secretary level and other senior officers. on 19 february 2015, the cabinet secretary also held a video conference with the chief secretaries of the affected states. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂને કારણે આજે સતત બીજા દિવસે વધુ દર્દીઓના મોત થયા છે આ સાથે કુલ મૃત્યુઆંક બસો એકત્રીસ પર પહોંચી ગયો છે આજે રાજ્યમાં નવા એકસો નેવું કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં અઠાણું સુરતમાં અઢાર સાબરકાંઠામાં દસ ગાંધીનગર અને બનાસકાંઠામાં નવ નવ કચ્છ રાજકોટ અને મહેસાણામાં છ વડોદરા આણંદ અમરેલી ખેડા ચાર ચાર અને અન્ય બાર નવા કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ ત્રણ હજાર પાંચસો સત્યાવીસ કેસો નોંધાયા છે જે પૈકી બે હજાર એકસો લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લુનો વાવર ભારે પ્રમાણમાં વકરી રહ્યો હોવાથી અમદાવાદ જિલ્લાના કલેક્ટર રાજકુમાર બેનીવાલે એક જાહેરનામું બહાર પાડીને જાહેર સભા અને મેળાવડા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે કલેક્ટર રાજકુમાર બેનીવાલે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે પૂર્વ લેખિત મંજૂરી વિના સભા સરઘસ સંમેલન કે મેળાવડા યોજી શકાશે નહીં લગ્ન જેવા પ્રસંગોમાં પણ સ્વચ્છતાની પૂરતી તકેદારી અનિવાર્ય રહેશે રાજ્યભરમાં સ્વાઇન ફ્લુ વકરવાને કારણે બહોળી સંખ્યામાં નાગરિકો આ રોગનો ભોગ બની ચૂક્યા છે આગામી સમયમાં લોકો સ્વાઇન ફ્લુના કહેરથી બચી શકે તે માટેની જનજાગૃતિ તેમજ સાવચેતીના પગલાં રૂપે અમદાવાદના કાલુપુર તેમજ ખમાસા વિસ્તારમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક સંસ્થાઓ દ્વારા નાગરિકોમાં દવાઓ ઉપરાંત સુરક્ષા માટે માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ બાળકો મહિલાઓ તેમજ પુરુષોએ મોટા પ્રમાણમાં લીધો હતો લોકોને જાગૃત કરવા માટે અને આ સરકારની આંખો ખોલવા માટે થઈને અમે વોર્ડ વોર્ડમાં આ કાર્યક્રમ આજે શહેર કોંગ્રેસ સમિતિ તરફથી યોજી રહ્યા છીએ અને એને સારામાં સારો લોકોનો ઉત્સાહ પણ છે અને લોકો એમની લાગણી સબર થઈને લોકો પણ આમાં ભાગ લેવા આવે છે અને ખૂબ જ આનો લાભ લઈ રહ્યા છે નાણામંત્રી સૌરભભાઈ પટેલે આજે વિધાનસભામાં વર્ષ બે હજાર પંદર બે હજાર સોળનું એકસો ચોર્યાસી પોઈન્ટ પંચાણું કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કર્યું હતું બજેટમાં રૂપિયા એંસી કરોડના નવા કરવેરાનો પ્રસ્તાવ છે જ્યારે વીસ કરોડની વેરા રાહતો આપવામાં આવી છે સરકારે બજેટને વિકાસલક્ષી તો વિપક્ષે સામાન્ય માનવી માટે બોજારૂપ ગણાવ્યું હતું નાણામંત્રી સૌરભ પટેલે વિધાનસભામાં વર્ષ બે હજાર પંદર બે હજાર સોળનું રૂપિયા એકસો ચોર્યાસી પોઈન્ટ પંચાણું કરોડનું પુરાતવાળું બજેટ રજૂ કર્યું હતું રૂપિયા ઓગણસી હજાર બસો પંચાણું પોઈન્ટ અગિયાર કરોડની વાર્ષિક વિકાસ યોજના ધરાવતા બજેટમાં સામાજિક સેવા ક્ષેત્ર માટે રૂપિયા અડત્રીસ હજાર ચારસો ચોર્યાસી પોઈન્ટ પંદર કરોડની સૌથી વધુ ફાળવણી થઈ છે આ ફાળવણી કુલ ફાળવણીના અડતાલીસ પોઈન્ટ ત્રેપન ટકા છે શહેરી ગરીબોને વ્યાજબી કિંમતે પોતાનું ઘર મળે તેવા ઉમદા હેતુથી પ્રેરિત મુખ્યમંત્રી ગૃહ યોજના અન્વયે જોગવાઈ રૂપિયા અગિયારસો કરોડ આગામી વર્ષમાં અંદાજે બે લાખ નવા મકાનોનું આયોજન પેરિસ સ્માર્ટ સિટીના આયોજનમાં સહિત અર્બન ડેવલપમેન્ટ મિશન માટે રૂપિયા પાંચસો પંચોતેર કરોડની જોગવાઈ અંદાજપત્રમાં નર્મદા યોજના પર દરવાજા મૂકવા સબ માઇનોર કેનાલના કામો અને પમ્પિંગ સ્ટેશન વિસ્તરણ સહિતના કામો માટે નવ હજાર કરોડની ફાળવણી થઈ છે બજેટમાં આ ઉપરાંત કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે ચાર કરોડ અને ગ્રામીણ વિકાસ માટે રૂપિયા બાવીસો કરોડની ફાળવણી કરાઈ છે ઉર્જા માટે રૂપિયા છ હજાર છસો ત્રીસ કરોડની ફાળવણી કરતા વીજ જોડાણો વધારવા પર ભાર મુકાયો હતો બજેટમાં રૂપિયા એંસી કરોડના નવા કરબોજ સાથે રૂપિયા વીસ કરોડની વેરાકીય રાહતો પણ આપવામાં આવી છે નાણામંત્રીએ મહિલાઓને રોજીરોટી આપી રહેલા ઇમિટેશન જ્વેલરી ઉદ્યોગ પરનો વેરો પાંચ ટકાથી ઘટાડીને એક ટકો કરવાની દરખાસ્ત મૂકી હતી પરિવાર નિયોજનને પ્રોત્સાહન આપવા કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પર વેરામાફી જાહેર કરી હતી અમદાવાદ અને વડોદરાને બાદ કરતાં રાજ્યના અન્ય વિસ્તારોમાં એવિયેશન ફ્યુલ પરનો વેરો ત્રીસ અડત્રીસ ટકા ઘટાડીને પાંચ ટકા કરવાની દરખાસ્ત છે મંત્રીએ ટેકનિકલ ટેક્સટાઇલ પર વધારાના વેરા સહિત પાંચ ટકાનો દર અમલી બનાવવાની દરખાસ્ત કરી છે તેને પગલે રૂપિયા એસી કરોડની આવક વધશે વિરોધ પક્ષ કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી હતી કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અંદાજપત્ર કરબોજ વધારનારું અને સામાન્ય વ્યક્તિની મુશ્કેલી વધારનારું છે નજીવી રાહત વીસ કરોડ રૂપિયાની રાહત અને એમાં પણ મોટાભાગની રાહત હવાઈ જહાજના ફ્યુલમાં અને આમ ગુજરાતી ઉપર એસી કરોડ રૂપિયાનો વધારાનો કરબોજ જીકતું વિકાસને રૂંધનારું આ બજેટ છે જો કે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અંદાજપત્ર વિકાસ લક્ષી મહિલા લક્ષી અને કૃષિ લક્ષી હોવાનું જણાવ્યું હતું કે આખું એ બજેટ એ ખેડૂત લક્ષી છે વંચિતોના વિકાસ માટેનું છે બહેનોના વિકાસ માટેનું છે

ગુજરાતના અંદાજપત્ર અને ચૌદમાં નાણાપંચના અહેવાલ અંગે ચર્ચા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર શ્રી ભૂપતભાઈ પારેખ ભૂપતભાઈ આપનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ આજે લોકસભામાં નાણાં મંત્રીએ નાણાપંચનો અહેવાલ રજૂ કર્યો ચૌદમાં નાણાપંચના આ અહેવાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને કરવેરા આવકની થતી જે વહેંચણી છે એ બત્રીસ ટકાથી બેતાળીસ ટકા કરવાની એક ભલામણ છે આપ આને કયા પરિપ્રેક્ષ્યમાં જુઓ છો બિલકુલ સાચી વાત છે આશુતોષભાઈ કે જુદા જુદા રાજ્યો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અવારનવાર એ માગણી કરવામાં આવતી હતી કે કેન્દ્રીય કરવેરાના હિસ્સામાંથી રાજ્યોને વધુને વધુ હિસ્સો આપવામાં આવે આ વખતે એક વધુ સારી વાત એ થઈ છે કે જ્યારે કોઈ પણ એક રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન બને ત્યારે ખબર પડે છે કે રાજ્યના મુખ્યમંત્રીને કે રાજ્યને કેન્દ્ર પાસેથી શું વધારે જોઈએ છે અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી બાર વર્ષ સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યા ત્યારે એમને રાજ્યને કેન્દ્રમાંથી કઈ કઈ બાબતનો હિસ્સો જોઈતો હતો કઈ કઈ આવક જોઈતી હતી એમને ખ્યાલ હતો એટલે આજે એમણે હજુ તો એક વર્ષ તો પૂરું પણ નથી પરંતુ આગામી આજે બે હજાર પંદર બે હજાર સોળનું આગામી વર્ષનું જે અંદાજપત્ર રજૂ થવાનું છે અને કેન્દ્રના નાણાં મંત્રી અરુણ જેટલી જ્યારે રજૂ કરવાના છે એના પહેલાં આજે ચૌદમાં નાણાં પંચના અધ્યક્ષ જે હતા વાય વી રેડ્ડી એ વી રેડ્ડીએ આજે એમનો અહેવાલ જે આપ્યો હતો એ અરુણ જેટલીએ લોકસભામાં રજૂ કર્યો છે અરુણ જેટલીએ રજૂ કર્યો છે સંસદમાં અને એમાં બહુ સરસ વાત એ કરી છે કે બત્રીસ ટકાથી વધારીને બેતાલીસ ટકા કેન્દ્રનો હિસ્સો રાજ્યોને આપવામાં આવે પરંતુ માત્ર એક જ એ ભલામણ નથી એની સાથે સાથે એને બીજી પણ ઘણી બધી ભલામણો કરી છે જેમ કે કેન્દ્રનો હિસ્સો રાજ્ય માટે વધારવામાં આવે છે દસ ટકા વધારવામાં આવે છે એવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકાને પણ આ જાતનો ગ્રેન્ટમાં વધારો કરવો જોઈએ પછી એકાદ બે પણ સૂચન કર્યું છે એમણે કે આટલું પરિષદની ભૂમિકાને એની ભૂમિકાનું પણ એને કહ્યું છે એટલે આ માત્ર ખાલી એક દસ વધારવા માટેના પંચનો ભલામણ નથી બીજી અનેક ભલામણો એને કરી છે અને બહુ જ મહત્વનો બધી ભલામણો છે એ ભલામણો બહુ મહત્વની છે જો કે હવે જોવાનું એ રે છે નાણા મંત્રી એનો સમાવેશ કરવો જોઈએ તો સમાવેશ થાય તો એ ફાયદાકારક એટલે એટલે આ ભલામણ જે કરવામાં આવી છે ખરેખર ખાલી એકલી જો ભલામણ ભલામણ જ રે કાગળ ઉપર કે રિપોર્ટમાં ભલામણ રે પરંતુ જો કેન્દ્ર સરકારના બજેટમાં જો રજૂ કરવામાં આવે અને એનો સ્વીકાર કરવામાં આવે તો ખરેખર કેટલાક વર્ષો પછી રાજ્યોને માટે તો ઘણી બધી આવક થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે એટલે રાજ્યો માટે અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે પણ હવે વાત કરીએ રાજ્યની તો ગુજરાત રાજ્યનું આજે બજેટ નાણાં મંત્રી સૌરભભાઈ પટેલે રજૂ કર્યું અને એમાં ખાસ મહત્વની બાબત એ ઉડીને આખે વળગી કે ચોર્યાસી કરોડની ફાળવણી સામાજિક સેવા ક્ષેત્રે થઈ અને એમ કહ્યું કે કુલ બજેટના લગભગ અડતાળીસ પોઈન્ટ ત્રેપન ટકા આ છે આનું મહાત્મ્ય શું હશે એકદમ સાચી વાત કરી આશુતોષભાઈ હું હમણાં જ અત્યારે જે આપણી પાસે અહીં આવી રહ્યો છું ત્યારે ગાંધીનગરમાં આપણા ગુજરાત રાજ્યના નાણાં મંત્રી સૌરભભાઈ પટેલે જે બજેટ રજૂ કર્યું હતું અને આપે જે કહ્યું છે બિલકુલ સાચી વાત છે આ મારી પાસે એમના જે આંકડા છે કે સામાજિક ક્ષેત્રે રાજ્ય સરકાર સમાવેશિક વાતાવરણ તૈયાર કરવા પ્રતિબદ્ધ છે જેથી સમાજના તમામ લોકો વિકાસ પ્રક્રિયાનો યોગ્ય લાભ લઈ શકે અમે જ્યારે એમણે લગભગ પોણા બે કલાક દોડથી પોણા બે કલાકનું પ્રવચન વિધાનસભામાં કર્યા પછી એમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને એ પત્રકાર પરિષદમાં આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આપ આ બજેટને કઈ જાતનું બજેટ ગણું છો ત્યારે એમણે કીધું વિવિધ વર્ગના લોકો માટેનું વિકાસલક્ષી બજેટ છે અને એમાં એમણે પણ આ ઉલ્લેખ કર્યો છે કે વિકાસ પ્રક્રિયાનો યોગ્ય લાભ લઈ શકે આ પ્રતિબદ્ધતા સામાજિક ક્ષેત્રે કરેલી ફાળવણીમાં સ્પષ્ટ રીતે જણાય આવે છે કે કુલ યોજનાના અડતાલીસ પોઈન્ટ ત્રેપન ટકા જેટલી અર્થાત

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું કલ્યાણ મહિલાઓ અને બાળકો માટે પણ કલ્યાણ એટલે આમ જોવા જઈએ તો આશુતોષભાઈ લગભગ બધા જ ક્ષેત્રોને એમણે સામાજિક ક્ષેત્રમાં આવરી અને જે બાકી રહ્યું એ કૃષિ કૃષિ ક્ષેત્રે પણ સારી એવી જાહેરાત થઈ છે બીજી એક વસ્તુ કે નર્મદા યોજના પાછળ નવ કરોડ રૂપિયાની આ બજેટમાં જે જાહેરાત થઈ છે આ પૂર્તિ છે અપૂર્તિ છે કે વધુ છે આ છે ને આશુતોષભાઈ આ બહુ એક ગિમિક કહી શકાય એવો નવ નો આંકડો છે હું એટલા માટે કહું છું કે અમારી પાસે આ જ વસ્તુ આવી હતી કે એમણે જે નર્મદા યોજના માટેની જે કેટલાક જુદા જુદા ક્ષેત્રો માટેના જે આંકડાઓ આપ્યા હતા અને એ એ એ વિભાગનો જે મેઇન હેડ કહી શકાય એવું એમણે એમ કહ્યું છે કે નર્મદા યોજના માટે નવ હજાર કરોડની ફાળવણી કરવાનું પણ ખરેખર તો સરદાર સરોવર નર્મદા બંધ માટે એમણે કહ્યું છે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટરની ઊંચાઈ સુધીનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે ડેમને એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની આખરી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે ગેટનું કામ પૂરું કરવા માટે નર્મદા ને લગતી સંલગ્ન યોજના છે પણ આમ આ એક શબ્દ આંકડો એવો લાગે કે નવ હજાર કરોડ નર્મદા યોજના માટે નવ હજાર કરોડ પણ એમાં તો માઇનોર નહેર આવી જાય છે સૌરાષ્ટ્ર માટેના વિસ્તાર માટેની ચારસો ને ત્રીસ એમાંથી નવસો પંદર કરોડ રૂપિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના બાદ તો એ સિવાયના આઠ કરોડ તો આપણે એવું કહી શકીએ ને કે નર્મદા યોજના માટે જ છે ના 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 એવું નથી એવું નથી જુઓ નવ કરોડ રૂપિયા આપણે કહ્યું એકદમ સાચી વાત છે કે સ્ટેચ્યુ માટે પરંતુ તેમાં પમ્પિંગ સ્ટેશન માટે પણ છે કચ્છના પમ્પિંગ સ્ટેશન માટે છે સૌરાષ્ટ્ર શાખાના પમ્પિંગ સ્ટેશન માટે છે પછી જે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પાઇપલાઇન પાઇપલાઇનથી પાણી પૂરું પાડવું કે માઇનોર નહેરથી પાણી પૂરું પાડવું પૂરું એના માટે ચારસો કરોડ છે ઉત્તર ગુજરાત માટે ત્રણસો ને સત્તાણું કરોડ છે કચ્છ વિસ્તાર માટે નવસો ને છવ્વીસ કરોડની જોગવાઈ કરે સાહેબ આખરે એવું પૂછું કે ઓવરઓલ આપને આ બજેટ કેવું લાગ્યું આ બજેટ આમ જોવા જઈએ તો જે રીતે આ બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે આશુતોષભાઈ આ જ પ્રશ્ન કરોડ એકંદરે પુરાત દર્શાવી હતી પેલા અને એમાં પછી વીસ કરોડની રાહતો બતાવી છે નાની નાની કોઈ એક કરોડ છે નવ કરોડ છે છ કરોડ છે સાત કરોડ છે વગેરે વગેરે અને એ ટોટલ વીસ કરોડની રાહત થાય છે પરંતુ પરંતુ જ્યારે પાંચ ટકા દર ટેકનિકલ ટેક્સટાઇલ શબ્દ વાપર્યો ટેકનિકલ ટેક્સટાઇલ ઉપર નાખવામાં આવ્યો છે પત્રકારોને માટે જો હેડલાઇન જોતું હોય તો કે એસી કરોડના કરવેરા સાથેનું એકસો ચોરાસી પોઈન્ટ પંચાણું કરોડનું પુરાંતવાળું બજેટ તો શા માટે તમે એસી કરોડના કરવેરા નાખ્યા છે તમે એકસો ચોવીસ પોઈન્ટ પંચાણું કરોડના પુરાંતવાળું હતું રાહત આપી તો પેટ્રોલ ડીઝલ અને ગેસમાં વેટ ઉપર કેમ રાહત આપી નહીં આ તમે જો પેટ્રોલ ડીઝલ અને ગેસ માટેની જો રાહત આપી હોય તો ગુજરાતના સામાન્ય જનતાને અને દરેક વર્ગને માટે ઇફેક્ટેડ રહે એને અસર કરતા હોત તો ઘણો બધો ફાયદો થયો હોત પરંતુ એસી કરોડને માટે જૈનસિંગ સાહેબે બહુ વિસ્તૃત જવાબ આપ્યો હતો જોકે રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ ટેકનિકલ ટેક્સટાઇલ ઉપર જ પાંચ ટકા છે કે એટલે માટે કે આપણે કે આ ટેકનિકલ ટેક્સટાઇલ ઉપર પાંચ ટકાનો કરવેરા નાખ્યો છે એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો બહુ ફાયદો કે લાભકારક લાભકારક બજેટ

તો આજનો એકસો ચોરાસી પોઈન્ટ પંચાણું કરોડનું સરપ્લસ કે જેને પૂરાતવાળું બજેટ કહીએ છીએ એમાં પણ વધારો થશે તો આ જો બધી પરિપ્રેક્ષ્યમાં આપનો પ્રશ્ન બહુ મહત્વનો હતો આ પરિપ્રેક્ષ્યમાં જો એમણે વધારે થોડીક રાહતો આપી હોત તો વધારે સારું ગણી શકાય ભગવતભાઈ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા ને આવી તલસ્પર્શી ચર્ચા કરી અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ એક વસ્તુ તો માનવી જ પડે કે સતત આટલા વર્ષોથી જે ચાલ્યું આવે છે કે ભાઈ પુરાંતવાળું બજેટ જ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી આપે છે આજે પણ એ સિલસિલો જળવાઈ રહ્યો ન્યૂઝ ફોક્સમાં આપણે આગળ વધીએ યુવાનોમાં પર્યાવરણ અને તેના સંરક્ષણ અંગે વધારે જાગૃતિ તેમજ સભાનતા ફેલાય તે હેતુસર આજે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સીડબલ ઇ ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને તે અંગેની જાગૃતિ ફેલાય તે હેતુસર યોજાયેલા પ્રદર્શનમાં વિવિધ શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પર્યાવરણની સમસ્યાને નિવારવા વીસથી વધારે વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા તેમાં એ પણ જાણવા મળ્યું હતું કે કેવા પ્રકારના ઝાડ અને છોડ ઉગાડીને પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય છે ભારતીય સીમા સુરક્ષા બળ બીએસએફ પોતાની સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે ભુજ ખાતે વેસ્ટર્ન કમાન્ડ મહેશકુમાર સિંગલાએ મહિલા કેમલ સફારીનો પ્રારંભ કરાવ્યો હતો છવ્વીસ દિવસ સુધી ચાલનારી કેમલ સફારીમાં મહિલાઓ કચ્છથી પંજાબ વાઘા બોર્ડર સુધીની બે હજાર બસો સિત્તેર કિલોમીટરની સાહસિક સફર ખેડશે વિશેષ તરીકે બોલતા શ્રી સિંગલાએ જણાવ્યું કે અન્ય સાથે સેનામાં પણ મહિલાઓ પોતાનું આગવું પ્રદાન આપી રહી છે સફારીના ઉદ્ઘાટન પહેલા કેમેલ શોમાં ઊંટ દ્વારા બતાવવામાં આવેલા વિવિધ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ બીએસએફના સ્ટાફના પરિવારજનો હાજર રહ્યા હતા इसमें जाने का जो महिलाएं हैं इनको उसमें हम पार्टिसिपेट कर रहे हैं फर्स्ट टाइम ये हम अपने को भाग्यशाली समझते हैं कि इसमें हमने मतलब पहली बार हो रहा है और हमें उसमें मौका मिला है और हमारा यही उद्देश्य है कि जितनी भी कठिनाइया आ रही हैं उसको

તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટ આઈસીસી ક્રિકેટ વિશ્વકપની ગ્રુપ બીની મેચમાં આજે વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વેને તોંતેર રને હાર આપી હતી ક્રિસ ગેલની દમદાર બેવડી સદી તેમજ ગેઇલ અને સેમ્યુલની ત્રણસો બોતેર રનની ભાગીદારીને પગલે વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વે સામે ગ્રુપ બીની મેચમાં જળહળતો વિજય મેળવ્યો હતો વેસ્ટ ઇન્ડિઝે બે વિકેટના નુકસાને ત્રણસો રન કરીને ઝિમ્બાબ્વેને ત્રણસો રનનો વિજય લક્ષ્યાંક આપ્યો હતો જોકે ઝિમ્બાબ્વેની ટીમ ચુમ્માલીસ ઓવરમાં બસો નેવ્યાસી રનમાં આઉટ થઈને પેવિલિયન ભેગી થઈ ગઈ હતી આ જીત સાથે જ ક્રિસ ગેલ વિશ્વકપમાં બેવડી સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો છે મુખ્ય સમાચાર પર ફરી એક નજર કરીએ જમ્મુ કાશ્મીરમાં ભાજપા અને પીડીપી સરકાર રચવાનો માર્ગ મોકલો મહેબુબા મુફ્તી વચ્ચે ચર્ચા બાદ સધાઈ લોકસભામાં ચૌદમાં નાણાંપંચનો અહેવાલ રજૂ કરતા નાણામંત્રી અરૂણ જેટલી કેન્દ્રીય કરમાં રાજ્યની બેતાળીસ ટકા ભાગીદારીની ભલામણ લોકસભામાં જમીન સંપાદન વિધેયક રજૂ કરતી કેન્દ્ર સરકાર વિધેયકના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષનો વોકઆઉટ રાજ્યસભામાં પણ આ બિલ સહિતના વટહુકમો મામલે ભારે ગરમી ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર પંદર બે હજાર સોળનું એકસો ચોર્યાસી પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયાની પુરાણતવાળું અંદાજપત્ર રજૂ કરતા નાણાં મંત્રી એસી કરોડ રૂપિયાના નવા કરવેરા વીસ કરોડ રૂપિયાની કર રાહતો ઇમિટેશન જ્વેલરી સસ્તી થશે ઈસબ ગુલને વેરા માફી ટેકનિકલ ટેક્સટાઇલ પર પાંચ ટકાનો વેરો અને ગુજરાતના બજેટને વિકાસલક્ષી ગણાવતા સૌરભભાઈ પટેલ કરબોજવાળું બજેટ આમ આદમીની મુશ્કેલી વધારનારું હોવાનો શક્તિસિંહ ગોહિલનો મત તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર